ભરૂચ તાલુકામાં આવેલા મનુબર અને વલણ ગામના બે યુવાનો સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થાયી થયા છે. તેઓ દુકાનમાં કામ કરી રહ્યા હતા તે વેળા નિગ્રો લૂંટારુએ દુકાનમાં લૂંટ ચલાવી રહ્યા હતા તે વેળા તેમણે જમીન પર ગોળી છોડતા ગોળી ઉછળીને મનુબળના શખ્સના પગમાં વાગી જતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે વલણના યુવાનને માર મારતા માથામાં 5% આવ્યા હતા. ઘટનાની જાણ ભરૂચ ખાતે તેમના પરિવારજનોને થતાં તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે બંનેની હાલત પ્રાથમિક સારવાર બાદ સારી હોવાની માહિતી મળતા પરિવારે થોડી રાહત અનુભવી હતી. ભરૂચ તાલુકામાં આવેલા મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટ ખાતે રહેતા મોહમ્મદ હસનુદ્દીન દાઉદ માચા 8-1 વર્ષ પહેલા રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ગયા હતા. તેમની પત્ની તેમજ સંતાન મનુબર ખાતે જ રહે છે. તેઓ બપોરના સમયે કેપટાઉનની તેમની દુકાને કામે ગયા હતા. તે વેળા તેમની સાથે વલણનો સુફિયાન પણ ત્યાં જ કામ કરતો હતો. તેઓ દુકાનમાં કામ કરી રહ્યા હતા તે સમયે એક નિગ્રોએ તેમની દુકાનમાં આવી લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી. તેઓએ દુકાનમાંથી સામાન તેમજ રૂપિયાની લૂંટ ચલાવતી વેળા જમીન પર ફાયરિંગ કરતા ગોળી જમીનમાં અથડાઈને ઉછળીને મોહમ્મદ હુસનુદ્દીન દાઉદ માચાના પગમાં ધરબાઈ ગઈ હતી. ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા, જ્યારે નિગ્રો હુમલાખોરોએ સુફિયાને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભરૂચ ખાતે રહેતા તેમના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા હતા. તેમની હાલતને લઈને તેઓ ચિંતાતુર બન્યા હતા. જોકે બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંને યુવાનોની હાલત સુધારા પર હોવાનું માલુમ પડતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો.